श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष पेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणां धामप्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामीचरणम् श्रीपञ्चसेवावृतम् श्रीपञ्चसेवावृतम् बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 11 अप्रैल 2021 रविवार लोहधाम न्यू जर्सी। શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત અત્યાર સુધી આપણે જે કેતા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એમનું પૂર્વાશ્રમ સદગુરુ માટેની યાત્રા કેટલા સદગુરુઓને એમને મેળવ્યા છતાં પોતાનું જે લક્ષ્ય હતું એ પૂર્ણ ન થતા
એ સદગુરુનો પ્રેમથી ત્યાગ. અંતે રામાનંદ સ્વામીને મળી રામાનંદ સ્વામીની કસોટીમાંથી પાર ઉતર્યા. અને રામાનંદ સ્વામીએ પણ જ્યારે અતિશય રાજીપો વરસાવ્યો અને મૂળુભાઈના કહેવાથી કે ગુરુદેવ હવે આમને તમારી પાસે રાખો, પછી રામાનંદ સ્વામીને પણ દરબારની આજ્ઞાથી થયું કે હવે મુકુંદાસની મારે કસોટી અતિશય કરવી નથી, મારે જે જોતું હતું એ બધું થઈ ગયું, હવે જે બધાને ખ્યાલ થવો જોઈએ બધો ખ્યાલ થઈ ગયો, હવે મારે મુકુંદાસને દીક્ષા આપી દીક્ષા વિધિનો પ્રારંભ થયો હતો. બ્રાહ્મણોને બોલાવી, સ્વામીનો જે અનુયાયી વર્ગ હતો એ બધાને બોલાવી, ગામવાસીઓ બધા જ એ મુકુંદાસની દીક્ષામાં પધાર્યા હતા. બ્રાહ્મણોએ દીક્ષાવિધિ સંપન્ન કર્યો. રામાનંદ સ્વામીએ મુકુંદાસનું નામાકરણ કરી મુક્તાનંદ સ્વામી નામ આપ્યું. એ નામ જાહેર થતાં જ બધી જગ્યાએ આનંદ છવાઈ ગયો અને બ્રાહ્મણોએ છેલ્લે કીધું કે હવે ગુરુદેવ આપને જે સ્વામી મુક્તાનંદને જે કંઈ કહેવું હોય, કે જ્યારે શિષ્યને આ દિવસે જે ઉપદેશ આપવામાં આવે છે પોતાના જીવનનો, એ આખી જિંદગી એને યાદ રાખવો જોઈએ, તો એ ઉપદેશ આપને આપો, એ તો ગુરુદેવ આપ આપો. ત્યારે રામાનંદ સ્વામી કહે, હા મારે અમારા મુક્તાનંદને કહેવું છે, અને શું કહે છે તો આપણે સાંભળીએ. સુણો હવે કહો વાત જે હ, ખાસ મનમાં ધારજો તે હ. સુણો હવે કહો વાત જે હ, ખાસ મનમાં ધારજો તે હ. વળી વિચારજો નીતનીત, તેથી અંદર થાશે પુનીત. વસ્ત્રે કદી ન થવાય સંત, વસ્ત્રે કદી ન થવાય સંત. એમ માનજો દ્રઢ અત્યંત, એમ માનજો દ્રઢ અત્યંત. હરિ હે તમારું મન, હરિ હે તમારું મન. એ જ સાચા સંતનું લક્ષણ, એ જ સાચા સંતનું લક્ષણ. સુણો હવે કહો વાત જે હ, ખાસ મન માધર જોતે હ. રામાનંદ સ્વામીને સ્વામીમાં કેટલું હેત હશે, મુક્તાનંદ સ્વામીમાં આ જે ઉપદેશ આપે છે ને, જે હિતની વાત કહે છે ને, બહુ ગજબની કહે છે, બહુ ગજબની કહે છે. હરિ હરિ જન હરિ વાત, હરિ હરિ જન હરિ વાત. એ હમાહી રહી રળિયાત, એ હમાહી રહી રળિયાત. છોડી સર્વસ્વ નિર્બંધ થાય, છોડી સર્વસ્વ નિર્બંધ થાય. એ હ સાચો ત્યાગી કહેવાય, સાચો ત્યાગી કહેવાય. ચૌદ લોકની સંપદા મળે, ચૌદ લોકની સંપદા મળે. તો એ મન જેનું નહીં ચડે,
तो ये मन जेनो नहीं चढ़े। एवो भक्त होय जे खास तेने कहिए हरि नो दास। एवो भक्त होय जे खास तेने कहिए हरि नो दास। प्रेम पियो से पारी बुराना, प्रेम पियो से पारी बुराना, थयो होय ज अंतकरण, थयो होय ज अंतकरण। तेथी वश जे ने भगवान, तेथी वश जे ने भगवान। अमे कहिए तेने महान, अमे कहिए तेने महान। लये त्रुणति अक्षर सुधी, तेमा भ्रमे नहीं जेनी बुद्धि। लये त्रुणति अक्षर सुधी, तेमा भ्रमे नहीं जेनी बुद्धि। एवो विवेकी माया रहित, एवो विवेकी माया रहित। अमे मानिए तेने पंडित, अमे मानिए तेने पंडित। दश इंद्रिय तनो जिगण, दश इंद्रिय तनो जिगण, तेने जीतवो घणो कठण, तेने जीतवो घणो कठण। पण जेने हाथ होय तेनो दोर, पण जेने हाथ तेनो दोर, तेने जाणो खरो जगर। पण जेने हाथ तेनो दोर, तेने जाणो खरो जगोर। पापी मनुष्य तन रूपाड़ो, पापी मनुष्य तन रूपाड़ो, आपे मोक्ष मगे जे मातन विचार। एवा मूरख ने धिकार, करेलेस मातन विचार, एवा मूरख ने धिकार, एवा मूरख ने धिकार, एवा मूरख ने रामानंद स्वामी मुक्तानंद स्वामी ने कहे छे कि मुक्तानंद सांभळो, हूँ तमने जे वात कहूँ छू ने एने खास मन में धारजो। ते तमे ए वात ने मन में धारी लेजो, अंतर में उतारी लेजो। आ वात फरीवार हूँ कहूँ के न कहूँ એ ખ્યાલ નથી, પણ મુક્તાનંદ આજે જે હું તમને વાત કહું છું ને એ તમે અંતરમાં ઉતારી લેજો, વળી વિચારજો નિત નિત, અને આ જે વાત કહું છું ને એ વાતને પણ નિત્ય વિચારજો, એ વાતને નિત્ય વિચારતા રહેજો। વળી વિચારજો નિત નિત, તેથી અંતર થાશે પુનિત, અને આ વાતને તમે નિત્ય વિચારતા રહેશો ને અને તમને ક્યારેક ઉદ્વેગ જેવું જણાતું હશે, કંઈક કંઈક પરિસ્થિતિ તમને વિષમ વર્તતી હશે, પરંતુ જો આ વાતને વિચારી રાખી હશે ને તો તમને બળ મળશે અને તમને હૃદયમાં ખૂબ આનંદ થશે। સાંભળો મુક્તાનંદ, હવે તમને કહું છું, હા ગુરુદેવ,
મને પણ અંતરમાં એવી ઈચ્છા હતી કે મને ગુરુદેવ કંઈક આજે મને આપે, એવી વસ્તુ આપે કે હું મારા જીવનમાં એ યાદ રાખી શકું, યાદ રાખી શકું. કારણ કે મુક્તાનંદ સ્વામીને તો હતું જ ને, એક બ્રહ્મચર્ય સિદ્ધ કરવું અને બીજું ભગવાનને પ્રસન્ન કરવા. અને એ જ વાતને, એ જ લક્ષ્યને રામાનંદ સ્વામી પુષ્ટ કરતા હતા. રામાનંદ સ્વામીને ખ્યાલ હતો કે આ મુક્તાનંદને આ પ્રશ્ન છે. એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કરે અને પૂછે, આમ તો એમને પ્રશ્ન સમાધાન થઈ ગયા હતા, પરંતુ કંઈક પૂછે પેલા રામાનંદ સ્વામી જ કહી દીધું કે હું તમને જે જે આજે વચન કહું ને, એ વચનને તમે ધારી રાખજો, એ વચનને તમે ધારી રાખજો. સાંભળો મુક્તાનંદ, વસ્ત્રે કદી ન થવાય સંત એમ માનજો દ્રઢ અત્યંત. મુક્તાનંદ, તમને આજે દીક્ષા આપી, ઘણા દિવસથી તમે અમારી આજ્ઞાથી ઘણી કસોટીઓમાંથી પાર ઉતર્યા અને આજે અમને ઈચ્છા થઈને દીક્ષા આપી, તો દીક્ષા તો આપી દીધી મુક્તાનંદ, તમને ભગવી કંથા તો પહેરાવી દીધી, પરંતુ ભગવી કંથા માત્ર પહેરી લેવી એનાથી કઈ સંત થવાતું નથી. આ મુક્તાનંદ સિંહ બધું જ એવે સાંભળે છે અને એક એક વાત પોતાના અંતરમાં ઉતારે છે. રામાનંદ સ્વામી કહે કે મુક્તાનંદ સાંભળો, આજે તમને દીક્ષા આપી છે અને ભગવી કંથા પહેરાવી છે, તો ભગવી કંથા પહેરે કઈ સાધુ થવાતું નથી. એ વાતને તમે દ્રઢ કરીને રાખજો. એ ભગવું વસ્ત્ર ક્યારે સાર્થક થાય ને, એ તમને કહું છું. હા ગુરુદેવ, મને એ વાતનો જ ખ્યાલ નહોતો કે આ વસ્ત્ર તો ભગવા છે, પરંતુ એ વસ્ત્ર ભગવા ક્યારે સાર્થક થાય એ મને ખ્યાલ નથી ગુરુદેવ. અને મુક્તાનંદ સ્વામીને ખ્યાલ ના હોય એવું બને, ખ્યાલ હતો ને એટલે જ યાત્રા પૂર્ણ થઈ, ખ્યાલ હતો ને ભગવા વસ્ત્રનો, ખ્યાલ હતો ને કે ભગવું વસ્ત્ર કોને કહેવાય, સાચો ત્યાગી કોને કહેવાય, એ ખ્યાલ હતો ને એટલે જ બધી કસોટીમાંથી પસાર થઈ ગયા, કોઈ જગ્યા એમને કાંઈ લાગ્યું નહીં. પરંતુ એક ઉપદેશાર્થે શીખવે છે આપણને બધાને. એટલે રામાનંદ સ્વામી કહે કે મુક્તાનંદ ભગવા વસ્ત્ર પહેરાથી કાંઈ સાધુ થવાતું નથી, એ વાતને તમે દ્રઢ કરીને અંતરમાં રાખજો, કારણ કે એ ભગવું વસ્ત્ર ત્યારે સાર્થક થાય છે, હરિ હેતમાં હરાણું મન, હરિ હેતમાં હરાણું મન, એ જ સાચા સંતનું લક્ષણ. સાચા સંત એ જ છે કે જેનું મન ભગવાનમાં રમતું હોય, જેનું મન ભગવાનમાં રમતું હોય. ભગવા વસ્ત્ર પહેરી રહેવાથી નહીં થાય કંઈ, પણ એ ભગવું વસ્ત્ર પહેર્યા પછી મન તમારું હરિમાં રમતું હોવું જોઈએ, આખો દિવસ ભગવાનની ભક્તિ કરતું હોવું જોઈએ, તો સાચા ત્યાગી કહેવાય, તો સાચા ત્યાગી કહેવાય. અને સાચા ત્યાગીની વ્યાખ્યા મહારાજે વચનામૃતમાં કરી છે ને, પ્રથમના 34માં, કે જે ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો. કેટલો? અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો, ત્યારે તેનું બ્રહ્મચર્ય પૂરું કહેવાય, ને તેમાંથી જેને જેટલો ફેરવડે તેને તેટલો ક્લેશ થાય છે. અષ્ટ પ્રકાર એટલે સ્મરણમ કીર્તનમ કેલિ પ્રેક્ષણ ગુહ્ય ભાષણમ સંકલ્પ દ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તિ દેવ ચ.
કે સ્ત્રીનું સ્મરણ ન કરવું, તેના ગુણગાન ન ગાવા, એમની સાથે ક્રીડા રમત ન કરવી, એમને ધ્યાનથી ન જોવું, એમની સાથે એકાંતમાં વાતો ન કરવી, એમને મેળવવાનો સંકલ્પ ન કરવો, એમને મેળવવાના પ્રયત્નો ન કરવા, એમની સાથે સાક્ષાત પ્રસંગ ન કરવો. આ ઉલ્લેખ દક્ષ સ્મૃતિમાં છે, કેતા અગ્નિપુરાણમાં, કે જે અષ્ટ પ્રકારનો ત્યાગ રાખે ને એ સાચો ત્યાગી કહેવાય. મહારાજે વચનામૃતમાં કીધું છે. અને બીજું જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તેને વિશે પ્રીતિ રાખતો હોય, શું રાખતો હોય? પ્રીતિ રાખતો હોય અને એવાને ત્યાગી કહેવાય છે. મહારાજ કહેવતના વૃતમાં કે જ્યારે ચારે ભાગવત ધર્મ, વૈરાગ્ય, ભક્તિ, નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે એને પરમ ભાગવત સંત કહી અને એને જ સાચા ભક્ત કહેવાય. પ્રથમ 47માં કહેતા સાચા સંત કોને કહે? જેનામાં ધર્મ, જેનામાં જ્ઞાન, જેનામાં વૈરાગ્ય અને જેનામાં ભક્તિ અખંડ વહેતા હોય અને જેનું મન માત્ર ને માત્ર ભગવાનમાં જ રમતું હોય, મુક્તાનંદ, એ જ સાચો ત્યાગી કહેવાય છે. કે માત્ર વસ્ત્ર પહેરાવાથી, ભગવા પહેરાવાથી સાધુ થવાતું નથી. પૂજ્યપાદ ગુરુજી ખૂબ સરસ વાત કહે છે અવારનવાર કથા વાર્તામાં, કલ્યાણ કણિકામાં 5મા પ્રકરણમાં છે 74મી વાત, કે માત્ર સંતની મોર છાપ લાગવાથી કે ભગવા કપડાં પહેરવાથી સંત ન થવાય. જેમાં સદગુણ છે, જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ છે તે સંત છે, અને એવા બધાએ હજી સાચા સાધુ થવાનું છે. કેતા પૂજ્યપદ ગુરુજી કીધું એવું કે સંતની મોર છાપ લગવાથી, દીક્ષા લઈ લેવાથી, ભગવા વસ્ત્ર પહેરી લેવાથી સાધુ થવાતું નથી. સાધુ તો ત્યારે જ થવાય કે જ્યારે એ સંત ભગવાનની મૂર્તિમાં પોતાનું મન પરોવી રાખતું હોય. હા, સહજ છે હવે, જ્યારે હવે ડાયરેક્ટ એવું નથી હોતું કે અક્ષરધામના મુક્ત બધા જ હોય. અક્ષરધામના મુક્ત હોય એની વાત આખી અલગ છે, અને અક્ષરધામના મુક્ત આ પૃથ્વી પર હોય જ છે. એ જો દ્રષ્ટિ કરીએ અને એમનું જીવન જોઈએ ને તો ખ્યાલ આવી જાય. હમણાં હું તમને કહીશ એક વાત એ બાબતે. એટલે કહેતા કે જે સાચા સંત હોય ને એનું મન આખો દિવસ ભગવાનમાં રમતું હોય, કહેતા સાધન દશા હોય છતાં પણ એનું મન ભગવાનમાં લગાડતો હોય, વિક્ષેપ આવતા હોય, રજોગુણના તમોગુણના વિક્ષેપ આવતા હોય, પણ એ વિક્ષેપને દાબીને વર્તે અને ભગવાનમાં પોતાનું મન રાખે, સદગુરુની આજ્ઞા પાળે અને પોતાની જે પરંપરા છે એ સદગુરુના જે વિચાર હોય, એમનું જે વર્તન હોય, એમની જે વાતો હોય એ પોતાના જીવનમાં ઉતારે, એનું અનુસરણ કરે. એમનો કહેવાય છે ને મહાજનો એને ગતઃ સપંથા, એ જે મહાપુરુષો જેવી રીતે ભગવાનને રાજી કરી અને ભગવાનની મૂર્તિનું સુખ લે છે એ જ રસ્તે એ મુમુક્ષુ કેતા એ જ ત્યાગી એ પરંપરાને આવેલો હોય તો એ પરંપરાને અનુસરી અને સદગુરુને માની અને ભગવાનની મૂર્તિમાં પોતાનું અખંડ મન રાખે એ સાચો ત્યાગી કહેવાય. સાચો ત્યાગી કહેવાય કારણ કે પોતાને જે મળેલું હોય ને એ વધુ પોષ્ટ કરે. આજે તમને જેથ કે વસ્તુ પ્રાપ્ત થઈ હોય તમને એમનો મહિમા હોય કે ના હોય, વગર હોય ને હોય ને, એમ આપણને કહેતા સાચા ત્યાગીની વાત છે. તો ત્યાગીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ
કે પોતાને જે વસ્તુ જે થકી મળી હોય, કેતા ભગવાનની મૂર્તિ જે થકી પ્રાપ્ત થઈ હોય, જેમના થકી પોતાના દોષ હરાઈ ગયા હોય, દોષો નાશ થતા હોય, જેના થકી ભગવાનને માર્ગે ચાલી શકાતું હોય, અને જેના થકી ભગવાનની મૂર્તિનું હૃદયમાં સુખ આવતું હોય ને, અને એ જે પકડી રાખે ને એ સાચો ત્યાગી કહેવાય. હા, ત્યાગીની ઘણી બધી વ્યાખ્યાઓ છે, પરંતુ એક દેશાવત છે જેને કહેવાય ને, એને મોટા મોટી સમજણ ત્યાગી તો આ રાખવા જેવું ખરા, કે પોતાને જે મળેલું હોય એને પુષ્ટ કરવું જોઈએ, એ પુષ્ટ કરવું જોઈએ. કારણ કે એનાથી જીવ એ બળ્યો થતો હોય છે, એનાથી એ જીવ બળ્યો થતો હોય છે. અને સદગુરુ પણ એવા જે મુમુક્ષુ હોય, સાચા ત્યાગી થવાયા હોય, એને એ વાતથી જ એને પુષ્ટ કરતા, એમને ભગવાનની વાતો કરીને એ મુમુક્ષુ કઈ રીતે, એ ત્યાગી કઈ રીતે ભગવાનના માર્ગે આગળ ચાલે અને ભગવાનનો રાજીપો લઈ શકે, ભગવાનની મૂર્તિનો સુખ લઈ શકે, એ જ એના જીવનની દિનચર્યા હોય છે. આ એ જ એમનું લક્ષ હોય છે, એ જ એમનું લક્ષ હોય છે. કેતા રામાનુ સ્વામી કહે છે કે મુક્તાનંદ, કે માત્ર વસ્ત્ર પહેરવાથી સાચા સંત નથી થવાતું. જેનું મન ભગવાનમાં રમતું હોય ને, જેનું મન સદગુરુની આજ્ઞામાં રમતું હોય ને, જેમનું મન ભક્તોની સેવામાં રમતું હોય ને, એ સાચો ત્યાગી કહેવાય છે. માટે મુક્તાનંદ, પ્રથમ તો એ મેં તમને કહ્યું કે સાચા સંત એ કહેવાય છે કે જેનું મન ભગવાનમાં રમતું હોય, જેનું મન સદગુરુની આજ્ઞામાં રમતું હોય, જેનું મન ભક્તોની સેવામાં રમતું હોય, એ જ સાચો ત્યાગી છે. કે માત્ર ભગવા વસ્ત્ર પહેરવાથી સંત નથી. હરી હરી જન હરી વાત એ માહી રહી રહ્યા. બીજું મુક્તાન, કે જેનું જીવન માત્ર ને માત્ર ભગવાન, સદગુરુ અને ભગવાનના ભક્ત, આ ત્રણમાં જ આખો દિવસ એમ જ વીતતો હોય. કેતા માત્ર માત્ર ભગવાનના ચરિત્ર સાંભળતો હોય, સદગુરુના જીવનના ચરિત્ર સાંભળતો હોય, અને એથી વિશેષ કેતા સાથે સાથે ભગવાનના ભક્તોના પણ એવા જીવનના જે પ્રસંગ હોય એ પ્રસંગ પણ સાંભળતા હોય, અને આખો દિવસ ભગવાનની ભક્તિમાં રત હોય ને, એ માહી રહી રહ્યા, એમાં જ એ રચ્યો પચ્યો હોય મુક્તાનંદ. જે સાચા ત્યાગી હોય ને, એ ભગવાન, ભગવાનના ભક્ત અને સાચા સદગુરુ એના પ્રસંગમાં અને એમને રાજી કરવામાં જ આખો દિવસ વ્યતીત કરતો હોય. છોડી સર્વસ્વ નિર્બંધ થાય એ સાચો ત્યાગી કહેવાય. અને બધું જ છોડી દીધું છે, જેણે જેણે બધું જ છોડી દીધું છે. હું વિસ્તાર નથી કરતો, કારણ કે પૂર્વે બધી જ વાતો આવી ગઈ છે. છઠ્ઠા સાતમા આઠમા જ્યારે પ્રસંગ ચાલો હતો ત્યારે બધું જ આવી ગયું છે, એટલે સવિસ્તાર કરતો નથી. એટલે રામાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ સાંભળો, છોડી સર્વસ્વ નિર્બંધ થાય એ સાચો ત્યાગી કહેવાય. કે બધું જ છોડી દીધું છે, જેને ઘરબાર તો છોડી દીધો, ઘરબાર તો તમે છોડી દીધો છે, આટલી મહંતાઈની પદ તમને મળ્યું હતું એ પણ તમે બધું છોડી દીધું, હજારો તમને માનતા હતા એ બધું તમે છોડી દીધું. કેતા યશ કીર્તિ જે હતી એ બધું છોડીને માત્ર માત્ર તમે ભગવાનને રાજી કરવાના માર્ગે ચાલો છો ને, તો એટલું ધ્યાન રાખવું જીવનમાં મુક્તાને, કે સાચા ત્યાગી થયા પછી પણ જે ત્યાગ કર્યો હોય એનું પણ બંધન ન હોવું જોઈએ. કેતા દેહથી ત્યાગ કરી દીધો છે તમે, શું દેહથી તમે ત્યાગ બધો જ કરી દીધો છે, પરંતુ મનથી પણ આત્માથી બધાથી તમારે ત્યાગ
કરી દેવો જોઈએ. અને જે આવો ત્યાગ કરે ને એ જ સાચો ત્યાગી કહેવાય છે. નહીતર ત્યાગી થયા પછી પણ બધું સાંભળે, ખ્યાલ છે? ત્યાગી થયા પછી પણ સાંભળે, સાંભળે, સાચી વાત છે. ત્યાગી થયા પછી વધારે સાંભળે. એનું કારણ, ઇન્દ્રિયો કાંઈ તો બહાર જાય નહીં, બધી સંકોચી જ પડે, બીજો કોઈ ઉપાય નહીં. એટલે પછી બધું યાદ આવે કે હારું આને કરતાં ત્યાં હોત તો વધુ સારું, ગેમ રમવા મળત, ફાસ્ટફૂડ જમવા મળત, રમવા મળત. આ બધા વિચાર ક્યારે આવે? જ્યારે ત્યાગ કરીને આવ્યો હોય ને પછી, જ્યારે સાધન દશા ચાલતી હોય ને બરાબરની, અને જ્યારે એ પરિસ્થિતિ વિષમ વર્તાની હોય ને, અને પોતાના અહંકારનો જ્યારે નાશ થતો હોય ને, અને જ્યારે ધબધબાટી બોલતી હોય ને, અને ત્યારે તમારો જો પછી વિચાર આવે. સાચી વાત છે, ત્યાગીના વિચાર ગજબના હોય છે. હા, આ કોની વાત છે? કે જે હજી પ્રાથમિક અવસ્થામાં છે એની વાત છે. હજી હવે ભગવાનના માર્ગે પરિપૂર્ણ થઈ ગયા હોય, આમ તો પરિપૂર્ણ તો કોઈ થયું જ ના હોય મહાપુરુષ સિવાય. મહાપુરુષના સહિયારે તો બધા ચાલતા જ હોય. એક તો મહાપુરુષ સિવાય બીજા કોઈ પરિપૂર્ણ હોતું નથી, મહાપુરુષના સહિયારે બધા ચાલતા હોય છે. પરંતુ હજી જેને પ્રથમ જ આદર છે, પ્રથમ જ આદર છે, ત્યારે સારું ક્યારેક થઈ જાય. ત્યાગીઓના વિચાર તો તમારે તો જોવા જેવા હોય, ગજબના હોય છે. તમારે તો એક એવા વિચાર તો ક્યારેક કોઈને આવે જ ના, એટલા તમારે તો ઊંચા ઊંચા વિચાર હોય. અને એ ઊંચા વિચારો પછી મહાપુરુષ હોય ને એવા, એકાંતિક મુક્ત હોય ને, એ પછી બેઠા બેઠા વાતો કરી કરી કરીને ટળાવી નાખે, ધીરે ધીરે બધું જ ટાળી નાખે. કારણ કે મહાપુરુષની રીત આખી અલગ હોય છે. ગોપાલનસિંહ વાતો કારે મારે વાંચવામાં આવ્યું હતું કે મોટા પુરુષની ક્રિયામાં છે ને, મોટા પુરુષની ક્રિયા ક્યારેય કળાય નહીં. એ કઈ રીતે મુમુક્ષુનું ઘડતર કરે છે ને, એ ગજબનું હોય છે. એ કઈ રીતે ગજબનું કરતા કંઈ ખ્યાલ જ ના આવે. ક્યારે કયા દેશના વિઝા નાખે, કયા દેશના શું કરે કંઈ ખબર જ ના હોય. પણ અક્ષરધામમાં નાખી દે એ વાત નક્કી. એ જો મુમુક્ષુ આંખ બંધ કરી દે, એ જો સાચો ત્યાગી આંખ બંધ કરી દે, અને એનો એને વિશ્વાસ હોય. આ મુક્તાન સમયને શું હતું? વિશ્વાસ હતો કે મને ગુરુદેવ જે જે કહે છે ને એ મને ક્યાં પહોંચાડશે, મારું લક્ષ પ્રસન્ન કરવા ભગવાનને ત્યાં. એમ સદગુરુનું કાર્ય એવું હોય, જે ત્યાગી થવાયો હોય ને ધીરે 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 ક્યારેક મરચા આપે, ક્યારેક ગાજર આપે, ક્યારેક રસ ચકાડે, ક્યારેક છાશ પીવરાવે, ક્યારેક દહીં પીવરાવે, ક્યારેક મસાલા ઢોસા હોય, તો ક્યારેક રોટલી શાક દાળ ભાત હોય, તો ક્યારેક મગ હોય, તો ક્યારેક ચણા હોય, તો ક્યારેક આઈસ્ક્રીમ હોય, તો ક્યારેક ડ્રાયફ્રૂટ હોય, ક્યારેક ફ્રૂટ હોય, તો ક્યારેક ઉપવાસ પણ હોય. ક્યારેક ઉપવાસના દ્રઢ જમાડી દે, તો ક્યારેક ધાણાપાણા પણ કરાવી નાખે. અને ક્યારેક ધાણાપાણા કરાવતા કરાવતા છોડી દો, તો પાછું ધર્મ છે તો કે ચાંદ્રાયણ કરો. એટલે કઈ રીતે મોટા પુરુષ ત્યાગીનું ઘડતર કરતા હોય ને, કોઈને ખ્યાલ હોય નહીં, કોઈને ખ્યાલ ના હોય. અને સાચો ત્યાગી ત્યારે જ કહેવાય એ જે સદગુરુ કરતા હોય ને આપણી સાથે. અને એ ઠાકોરજી મહારાજ એમના હૃદયમાં રહીને જે આપણી પાસે કરાવતા હોય ને, એ બધું જ ઓકે 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 ને ઓકે જોઈએ. અને જેને ઓકે ન થાય ને એ બધાય વાયરસ પીપલ કહેવાય. કેવા કહેવાય? વાયરસ પીપલ. વાયરસ પીપલ એટલે ખબર ને, વાયરસ પીપલ એટલે ભગત ખબર તમને? વાયરસ પીપલ એટલે કે માઇન્ડમાં વાયરસ ભરાઈ ગયો હોય, કે સારું ગૂંચળું નીકળે જ નહીં. બુદ્ધિનું ગૂંચળું, નેગેટિવ બુદ્ધિ બુદ્ધિનું ગૂંચળું નીકળે જ નહીં. એ વાયરસ છે ને એટલું બધું હેંગ કરી નાખે. એ સાચે ત્યાગીને, સાચા ત્યાગી હોય ને એનું એટલું સાચો ત્યાગી જોઈએ. હજી ભગવાન માર્ગે ચાલતો જ હોય પણ પરિપૂર્ણ હજી ત્યાગી ન થયો હોય, પણ ક્યારેક સદગુરુ આજ્ઞા કરતા હોય, કે સંત આજ્ઞા કરતા હોય, ક્યારેક ભક્ત કંઈ આજ્ઞા કરતા હોય, એટલે વાયરસ ક્યારેક કોઈકના અમુક વાયરસમાં પણ પ્રકાર હોય. કનિષ્ઠ વાયરસ હોય, મધ્યમ વાયરસ હોય, ઉત્તમ વાયરસ. ઉત્તમ વાયરસ તો તમારે ભૂખા કાઢ નાખે, મધ્યમ વાયરસ થોડુંક જ ડેમ ઓછું ડેમેજ કરે, અને કનિષ્ઠ વાયરસ તો
એક વાત કે તરત માની જાય, વિશ્વાસનાંગે ચાલ્યો હોય. એટલે ત્યાગીએ પણ એ વાત ધ્યાનમાં રાખવા જેવી કે જીવનમાં ક્યારેય વાયરસને પહેવા દેવો નહીં. કેવું કહેતા? નેગેટિવ વાયરસ. કે ઠાકોરજી મહારાજ અને પોતાના જે સદગુરુ હોય અને પોતાની જે પરંપરા હોય, એમના જે વચન હોય, એમણે જે અનુસરણ જે વાતનું કર્યું હોય, એ વાતને પકડી રાખવી એ સાચો ત્યાગી કહેવાય. કારણ કે સાચા ત્યાગી સિવાય ભગવાનને મળી શકાતું નથી. એટલે રામાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ, કે તમે બધું છોડીને તો આવી ગયા, પરંતુ ત્યાગી થઈ ગયા, તમને ભગવા વસ્ત્ર પહેરાવી દીધા, બધું છોડાવી દીધું છે, પણ મનમાં કોઈ દિવસ પૂર્વાશ્રમનો હોય કે અમે તમને કોઈ સેવા સોંપીએ તો કોઈ પણ પ્રકારે બંધન થવું નહીં. એ બધી જગ્યાએ કેવું રહેવું તમારે? નિર્બંધ. અને એ જ સાચો ત્યાગી કહેવાય છે. મુક્તાને છોડી સર્વસ્વ નિર્બંધ થાય એ સાચો ત્યાગી કહેવાય. 14 લોકની સંપદા મળે તો એ મન જેનું નહીં ચડે, કે ગમે એટલે એને સંપત્તિ મળે, ગમે એટલું માન મળે, ગમે એટલી યશ કીર્તિ મળે, છતાં પણ ક્યારેય એમાં ન લેવાય. મુક્તાનંદ એ સાચો ત્યાગી કહેવાય છે. એવા ભક્ત હોય જે ખાસ, તેને કહીએ હરિનો દાસ. અને એવા જે ભક્ત હોય ને, એવા જે ત્યાગી હોય ને, એ જ હરિનો દાસ થઈ શકે છે. મુક્તાનંદ કે જેને કોઈ દિવસ ક્યારેય ખરખરો ન થાય, ખરખરો કોઈ વાતનો ન થાય, એ સાચો ત્યાગી કહેવાય છે. પ્રેમ પિયુષે પરિપૂર્ણ થયું હોય જ અંતકરણ, તેથી વશ જેને ભગવાન અમે કહીએ તેને મહાન. અને અમે એને જ મહાન કહીએ છીએ કે જેનું અંતકરણ, ઇન્દ્રિયો, એ બધું જ ભગવાનના માર્ગે ચાલતું હોય. જેની ઇન્દ્રિયો ભગવાનની માર્ગે ચાલતી હોય, જેનું અંતકરણ ભગવાનના માર્ગે દોડતું હોય, એવો જે ત્યાગી હોય ને, અને એ જ મહાન છે. અને ભગવાન પણ એને જ મહાન ગણે છે. લઈએ ત્રણથી અક્ષર સુધી તેમાં ભ્રમે નહીં જેની બુદ્ધિ, એવો વિવેકી માયા રહિત અમે માને તેને પંડિત. અને ત્યાગી એ જ સાચો, અને એ જ પંડિત સાચો. કે ગમે એટલું એ સદગુરુની આજ્ઞાથી ભણતો હોય, કે ગમે એટલું એ પોતાની મેળે ભણતો હોય, પણ એક જ એને ખ્યાલ હોય પોતાનો ધ્યેય, કે આ પરબ્રહ્મ સિવાય બીજું બધું જ કાચું છે. બધું જ એટલે બધું જ કાચું છે, એ ધ્યાન રાખવું જોઈએ. અને જે એવું ધ્યાન રાખે છે ને, એ સાચો ત્યાગી કહેવાય છે. એ સાચો ત્યાગી કહેવાય છે. એટલે આ બધું જ ભગવાનને આધારે છે. મુક્તાનંદ આ બધું જ ભગવાનને આધારે રહેલું છે બધું. અને ભગવાનની ઈચ્છાથી બધું ચાલે છે, અને ભગવાનની ઈચ્છા વિના કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. અને જે આવું સમજે છે ને, એ સાચો ત્યાગી છે. એ સાચો ત્યાગી છે. અને એ સાચો પંડિત છે. એ સાચો પંડિત છે. ના પંડિતને આ વાત મનાવી બહુ અઘરી. પંડિતને જલ્દી આ ભેજામાં ઘરે નહીં, બુદ્ધિમાં જલ્દી ના જાય. તમે કાશીમાં જાઓ ને, વૃંદાવનમાં જાઓ ને, વૃંદાવનમાં કાશીમાં તમે જાઓ ને, અને જ્યારે પંડિતો સાથે મુલાકાત થાય ને તમારી, અને પંડિતો સાથે જ્યારે 5-6-10 વર્ષ તમે વિતાવો ને, એમની સાથે ભણો, ત્યારે તમને ખ્યાલ આવે કે ભણેલી બુદ્ધિ કેટલી જડ કરી દીધી છે. કહેતા એનો અર્થ એવો નથી કે ભણવું ના જોઈએ, ભણવું ના જોઈએ, ભણવાનું છોડી ના દેવાનું, એ ભણવાનું જ હોય સદગુરુની આજ્ઞાથી. પરંતુ દાદા ગુરુજીએ પૂજ્યપાદ ગુરુજીને ભણાવવા મોકલ્યા ત્યારે એક સૂત્ર આપ્યું હતું, ખ્યાલ છે કોઈને? તમને કોઈને ખ્યાલ છે? ખબર છે ભગત તમને? એ મેં કીધું ને ભગત, કે આપણને જે મળેલું હોય એ યાદ રાખીએ ને તો આપણને હૃદયમાં ખૂબ આનંદ થાય. દાદા ગુરુજીએ પૂજ્યપાદ ગુરુજીને એક સૂત્ર આપ્યું હતું ભણવા ગયા ત્યારે, કે બેટા ઘનશ્યામ, એમના શબ્દમાં ખાલી જે ગુરુજી બોલે છે, કે ગમે એટલું વેદાંત ભણો, ગમે એટલું સાહિત્ય ભણો,
પરંતુ એક વાત મારી યાદ રાખજે, હું આજે એક મંત્ર આપું છું. હા ગુરુજી, કયો ને બેટા ઘનશ્યામ સાંભળજે. ધણીના ખાટલે ધણી જોઈ, બીજા કોઈ હોય નહીં. ધણીના ખાટલે ધણી જોઈ, બીજા કોઈ ના હોય. આ વાતને ધ્યાનમાં રાખજે. અને બીજું, સાસુના જણેલા સાતે સરખા ન હોય. શું કીધું? સાસુના જણેલા સાતે સરખા ન હોય. અને પૂજ્યપાદ ગુરુજીએ દાદા ગુરુજીને આ વાત હૃદયમાં ઉતારીને આજે ગુરુજી જે વાત કરે છે ને, ગુરુજીમાં જે બળ છે ને, એનું જો કોઈ કારણ હોય ને, એ સદગુરુના વચનનું બળ છે. અને એ પ્રમાણે ચાલ્યા ને એનું બળ છે. કારણ કે મહાપુરુષ જ છે, અક્ષરધામમાંથી બધા આવેલા જ હોય છે. પરંતુ જ્યારે આ લોકમાં એક રીતિ આમ જેવાને શીખવાના અર્થે, નહીતર તો જેમને એકડો જ ઘૂંટો હોય ત્યારથી સર્વોપરી એક મારો મહારાજ ઘૂંટતો હોય. માત્ર એક અલૌકિક લીલા જ છે દાદા ગુરુજીનું, પૂજ્યપાદ ગુરુજીનું જીવન જે સંવાદ હોય આપણને શીખવાના અર્થે. પરંતુ કહેવાનો અર્થ છે એ શીખ્યું કે ધણીના ખાટલે ધણી જોઈ. અને એ સાચો પંડિત કે એમ માનતો હોય કે બધું જ પરબ્રહ્મને આધારે ચાલે છે. ઉર્ધ મૂલો વાક શાખા એશો અશ્વત્થ સનાતન તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃત મુચ્યતે તસ્મિન લોકા શિતા સર્વે તદુનાત્યતિ કશ્ચન એતત તદ્વૈતત. ઉપનિષદનો મંત્ર છે કે આ સર્વ જગત એવું છે કે પીપળાનું વૃક્ષ કહ્યું છે. કેવું? પીપળાનું વૃક્ષ કહ્યું છે જેની બધી શાખાઓ નીચેની તરફ છે. અને પીપળાનું મૂળ એવું પરબ્રહ્મ તત્વ ઉપર છે એવું સનાતન અશ્વસ્થ આ વૃક્ષ છે. અને સમગ્ર જગત આ અશ્વસ્થ વૃક્ષ છે, તે જ પ્રભુ તેજસ્વી અમૃતમય કહેવાય છે. અને સર્વે લોક લોકાંતર આ પરબ્રહ્મ તત્વના આધારે ચાલે છે. અને તેને આધીન સર્વે ચાલે છે, તેમનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. કોઈ એટલે કોઈ કરી શકતું નથી. તસ્મિન લોકા શિતા સર્વે તદુ નાત્યતિ કશ્ચન, કોઈ ઉલ્લંઘન નથી કરી શકતું. એટલે મુક્તાનંદ પંડિત એ જ સાચો છે કે જે એમ માનતો હોય કે આ બધું જ પરબ્રહ્મને આધારે ચાલે છે. અને જે આવું માને છે ને એ જ સાચો પંડિત છે, એ સાચો પંડિત છે, એ સાચો પંડિત છે. લઈએ ત્રણથી અક્ષર સુધી, તેમાં ભ્રમે નહીં જેની બુદ્ધિ. કોઈ જગ્યાની બુદ્ધિ ન ભમે પરબ્રહ્મ સિવાય, એમની બુદ્ધિ કોઈ જગ્યાએ ન ભમે. એવો વિવેકી માયા રહિત, એવો જે વિવેકવાન છે અને માયાથી જે રહિત છે એને અમે પંડિત માનીએ છીએ. શું કહે છે રામાનંદ સ્વામી? અમે એને પંડિત માનીએ છીએ મુક્તાનંદ. નકર તો પંડિતો તો ઘણા બધા હોય છે, ઘણા બધા પંડિતો હોય છે, ઘણા બધા પંડિતો હોય છે. હા, તમને એક વાસ્તવિકતા કહી દઉં, સત્ય પ્રસંગ. એક પંડિત બહુ મોટા, બહુ એટલે બહુ મોટા, એનો મૂળ સંપ્રદાય રામાનુજનો હતો. શેનો હતો? રામાનુજના મતને અનુસરતો હતો. અને તિલક પણ તાણતા હતા, પરંતુ થોડુંક એ બીજા વિષયનું અધ્યયન કરવા લાગ્યા અને ભણવા લાગ્યા. અને એમના ગુરુ પાસે, જે વિષયના ગુરુ હતા એમની પાસે ભણવા લાગ્યા. એટલે એ પછી એ પોતાનો જે મત હતો એ છોડીને એ મતને અનુસરવા લાગી ગયા. અને કહેતા હતા જગતમાં, પછી એને બધાએ નિંદા કરતા હતા, આજોને આટલો લાંબો મોટો ચાંદલો કરીને જાય છે રામાનંદનો. તે પોતાનો જે બધો મત હતો છોડીને જે બીજો વિષય હતો એ પકડીને એને અનુસરવા લાગ્યા. અને આજે આપણે જોઈએ ને તો ખ્યાલ આવે, એને હૃદયમાં ખૂબ મોટું દુઃખ, અને ખૂબ મોટું દુઃખ. એ આજે 75 વર્ષની ઉંમરે એમ કહે છે કે મને એક હૃદયમાં દુઃખ છે કે જ્યારે હું રસ્તાની ગલીઓમાં ચાલતો હતો ને, ત્યારે બધા મને ખીજવતા હતા કે આ તિલક ચાંદલો ક્યાં તાણી જાય. એટલે કેટલા રામાનુનો જે ઉદ્ધવ પુંડર તિલક હોય ને એ કરતા હતા.
કરતા એટલે બધા એમને ખીજવતા હતા કે આ જો તિલકવાળો જાય, જો તિલકવાળો જાય. પછી એને એ મત છોડીને આમાં ગયા કે એ મેં જે કર્યું ને યાદ મને બહુ મોટું દુઃખ થયું. એ ક્યારે એમને યાદ આવ્યું? 75 વર્ષે ભગત. તો અત્યાર સુધી જે વિદ્યા ભણ્યા બીજો વિષય લઈને, તો બધું તો એને તો આવું ઝીરો જ ને, ઝીરો. એટલે કેતા રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ અમે તો એને જ ગણીએ છીએ સાચો પંડિત, કે જે એમ મહાનતો હોય કે બધું જ પરબ્રહ્મને આધારે છે એ સાચો પંડિત છે. 10 ઇન્દ્રિય તણો જે ગણ તેને જીતવો ઘણો કઠણ, પણ જેને હાથ તેનો દોર તેને જાણવું ખરો ચકોરો. અને એ સાચો ત્યાગી છે મુક્તાનંદ, કે જેની ઇન્દ્રિયો ભગવાનને માર્ગે ચાલતી હોય. અને ઇન્દ્રિયો કદાચ કુમાર્ગે ચાલે તો તરત એને ખ્યાલ આવી જાય કે મારી ઇન્દ્રિય કુમાર્ગે જવા પ્રયત્ન કરે છે, તો ત્યાંથી એને ડાયવર્ટ કરી ભગવાનના માર્ગે વાળે છે ને. અને એવો જે ચકોર છે ને એ સાચો ત્યાગી છે. પામી મનુષ્ય તને રૂપાળું, આપે મોક્ષ માર્ગે જે તાળું, કરે લેશ માત્રનો વિચારે એવા મૂર્ખને છે ધિકાર. પરંતુ જે ત્યાગી થઈને ત્યાગીના ધર્મ પાળતો નથી અને ભગવાનને માનતો નથી અને માત્ર ને માત્ર આ મનુષ્યના જન્મને વેડફે છે અને ભોગ જે ભોગવે છે ને એવા જે ત્યાગી છે ને એને ધિક્કાર છે, એવાને હું ત્યાગી સાચો ગણતો નથી. એટલે મુક્તાનંદ આ વાતને આજે મેં તમને જે કીધી છે ને કે ભગુ વસ્ત્ર ક્યારે સાર્થક થાય, એ વસ્ત્ર ત્યારે જ સાર્થક થાય કે જેને 14 લોકની સંપત્તિ મળે છતાં પણ એ એમાં ક્યારે લેવાય નહીં. પરબ્રહ્મ સિવાય બીજા પરબ્રહ્મના આધારે બધું ચાલે છે એ વાત જે મનમાં ધારતો હોય, જેને ભગવાન અને ભગવાનના સાધુમાં હેતુ હોય અને આવી જે વાત પોતાના જીવનમાં ઉતારતો હોય અને એ પ્રમાણે જે વર્તન કરતો હોય ને એ સાચો ત્યાગી કહેવાય છે. બીજી જે વાતો સાચા ત્યાગીની છે એ આપણે આવતીકાલે જોશું. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કહે છે, બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.